જૂનાગઢ અંબાજી મંદિરની ગાદી માટે અત્યારે હાલ સાધુ સંતો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક બાજુ પ્રેમગીરી, તેની સાથે હરિગીરી બાપુ અને તેમની જ સામે ઉતર્યા છે મહેશગીરી બાપુ. એક બાદ એક વિવાદો વધી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ભીમનાથ મહાદેવના મહંત એવા આશુતોષ ગીરીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે સૌથી પહેલાં તો આ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો ને હવે આના અંતે સૌથી મોટો ખુલાસો કયો થયો છે તે દરેક વાતની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અંબાજી મંદિરની ગાદી અત્યાર સુધી જેના હસ્તક હતી તેવા તનસુખગીરી બાપુ જ્યારથી બ્રહ્મલીન થયા તે બાદ તેમની ગાદી હતી તે ખાલી પડી હતી. જોકે અત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે હરિગીરી, તેની સાથે જ પ્રેમગીરી બાપુ છે તે એક થઈ ગયા છે અને તેમના વિરુદ્ધ જ મહેશગીરી બાપુ છે તેમના ઉપર આરોપો લગાવી રહ્યા છે કે તેઓ ખોટી રીતે આ ગાદીને પચાવી પાડવા માંગે છે. અને હવે આ બધાની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચા પણ વચ્ચે આવ્યા હતા, કારણ કે મહેશગીરી બાપુએ ગિરીશ કોટેચા ઉપર પણ આરોપ લગાવ્યા હતા અને તેના જ વળતામાં ગિરીશ કોટેચાએ પણ મહેશગીરી બાપુ ઉપર અનેક એવા આરોપો અને પ્રહારો કર્યા હતા. હવે આ બધાની વચ્ચે આશુતોષ ગીરી બાપુ છે તેમનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે આ વિવાદ જૂનાગઢથી નહીં પરંતુ ઉજ્જૈન મંદિરથી શરૂ થયો છે. સૌથી પહેલાં તો આપણે આશુતોષ ગીરી બાપુને જ સાંભળી લઈએ કે તે આ વિવાદનો સૌથી મોટો ખુલાસો કરતા શું કહી રહ્યા છે તે. ગુરુ મહારાજ, હરિગીરીનો મોટો હાથ હતો. ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગીરી, હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. ખરેખર સંન્યાસી થયા પછી સંન્યાસીની કોઈ જાત નથી હોતી. કે મહેન્દ્રાનંદ ગીરી ગર્ગ સંપ્રદાયના છે, એમને કેમ આટલો મોટો હોદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગતગુરુ સુધી ઉમ્યા ગયા? તો એમના કર્મ સારા હતા, એમના ગયા જન્મના કર્મ, આ જન્મના કર્મ સારા હતા એટલે ગયા. પણ એ સંપૂર્ણ આરોપનો દોષ, વૈચારિક મતભેદ અને બધો દોષનો ટોપલો હરિગીરી બાપુ ઉપર નાખવામાં આવી રહ્યો છે. આ લડાઈ અગડા અને પીછડાની છે, આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી. અને આપણે બધાએ એક થવાની જરૂર છે. જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું. જૂનાગઢની એક જગ્યા માટેની આ વાત નથી, આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે. આશુતોષ ગીરી બાપુ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે કોઈકના ખભા ઉપર બંદૂક રાખીને ન ફોડો, એટલે તેમણે એક સીધો સંદેશો આપી દીધો છે કે કોઈ એકબીજા ઉપર આરોપો અથવા તો પ્રતિઆક્ષેપો લગાવીને અત્યારે આ રીતનો વિવાદ યોગ્ય નથી. જોકે આને લઈને અનેક રાજકીય નેતાઓએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તે પછી કુંવરજી બાવળિયા હોય તેમણે પણ જણાવ્યું હતું કે આ ગાદીનો વિવાદ છે તેને હું વખોડી કાઢું છું, અત્યારે હાલ આનું સમાધાન આવવું ખૂબ જરૂરી છે. જૂનાગઢમાં અત્યારે આ વિષય ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એક બાદ એક જેટલા પણ બાપુ છે તે પોતાની ગાદી માટે જાણે ઘમાસાણ કરી રહ્યા હોય, ઝઘડી રહ્યા હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. અને આ બધાની વચ્ચે મહેશગીરી બાપુ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. મહેશગીરી બાપુ સાથે પણ અમારા એડિટર ગોપી ઘાંઘરે વાત કરી હતી. તે સમયે પણ તેમણે અનેક મોટા ખુલાસા કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ ગાદીને લઈને અત્યારે હાલ ઘમાસાણ કહી શકાય, યુદ્ધ કહી શકાય તે ચાલી રહ્યું છે. અને તેમને સામે જે હરિગીરી બાપુ છે તેની સાથે જ પ્રેમગીરી બાપુ છે તેમના ઉપર પણ મોટા આરોપો લગાવ્યા હતા. જોકે તેની સામે પ્રેમગીરી બાપુ અને હરિગીરી બાપુએ આરોપો છે તેને પાયાવિહોણ સાબિત કર્યા હતા. તેમણે કહ્યા હતા કે અહીં કોઈ પણ એક પૈસાની પણ રૂપિયાની અથવા તો લાલચ લેવામાં નથી આવી અને આ ગાદી ઉપર કોઈ જ પૈસાના વ્યવહાર થયા નથી તેવા આરોપ તેમણે મહેશગીરી બાપુ ઉપર લગાવ્યા હતા. તે બાદ મહેશગીરી બાપુએ પણ સામસામે આરોપ લગાવતા જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે જે આપણે વાત કરી, પૂર્વ ડેપ્યુટી મેયર છે તે પણ વચ્ચે પડ્યા હતા ગિરીશ કોટેચા. પરંતુ હવે આ બધાની વચ્ચે આશુતોષ ગીરીનો સૌથી મોટો એક ખુલાસો કહી શકાય તે સામે આવ્યો છે અને તેમણે પણ આ દરેક વાતને જાણે વખોડી કાઢી હોય તે ઉપર લાગી રહ્યું છે. અને તેમના દ્વારા એક સૌથી મોટું નિવેદન એ આપવામાં આવ્યું છે કે આ વિવાદ ઉજ્જૈનથી શરૂ થયો છે, જૂનાગઢથી શરૂ થયો નથી. એટલે જ્યારથી તનસુખગીરી બ્રહ્મલીન થયા તે બાદ આ સમગ્ર વિવાદ છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે અને આની અસર ક્યાંક રાજકારણમાં પણ જોવા મળી છે. રાજકારણમાં પણ અનેક નેતાઓ આને લઈને પોતાના નિવેદનો આપી રહ્યા છે. હવે આશુતોષ ગીરીએ અત્યારે જે ખુલાસો
કર્યો તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલને નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.